શ્રી કૃષ્ણાય નમઃ। જીવન જ્યોતિ યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત છે। આજે આપણે પાઠ કરીશું આસો માસની સુદ એકાદશી પાસાંકુશ એકાદશી વ્રત કથા। ભગવાન નારાયણ શ્રી હરિ વિષ્ણુને આ એકાદશી વ્રત ખૂબ જ પ્રિય છે। આ એકાદશી વ્રત મહિનામાં બે વખત કરવામાં આવે છે, એક સુદ એકાદશી અને એક વદ એકાદશી। આમ વર્ષમાં 24 એકાદશી આવે છે અને 3 વર્ષે પુરુષોત્તમ માસમાં 2 એકાદશી એટલે કે 26 એકાદશી આવે છે। આ 26 એકાદશીનું વ્રત જે મનુષ્ય કરે છે તેના પર ભગવાન શ્રી હરિની કૃપા વરસે છે। એકાદશીમાં ઘણા ઉપવાસ કરે છે તો ઘણા એકટાણા પણ કરે છે અને નકરડા ઉપવાસ પણ કરે છે। ઘણા ફળ દૂધ ખાઈને રહે છે તો ઘણા ભક્તોથી ન થઈ શકે તો માત્ર હરિસ્મરણ પણ કરે છે। એકાદશીનું વ્રત કરનારે સવારે પ્રાતઃ કાળે ઉઠી સ્નાનાદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા, ભગવાન શ્રી હરિ વિષ્ણુનું ધ્યાન ધરવું, ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું, જો ભગવાનની મૂર્તિ કે બાલગોપાલ હોય તો તેને સ્નાન આદિ કરાવવું અને ભગવાનને સુંદર વસ્ત્ર આભૂષણોનો શૃંગાર કરવો અને પ્રાર્થના કરવી કે હે દયાનિધાન, અમે આપનું આ એકાદશી વ્રત કરીએ છીએ તો આ એકાદશીનું પૂર્ણ ફળ અમને મળે તેવા આશીર્વાદ આપો। હે મનમોહન, હે રાધા સ્વામી, હે ગોવિંદ ગોપાલ, તમે જ સંહારક અને તારક છો। અમને દુષ્ટ તત્વોથી બચાવીને ભવસાગર પાર ઉતારી અને મુક્તિ આપો અને અમારું કલ્યાણ થાય એવી ભાવના રાખી આખો દિવસ વિષ્ણુ સહસ્ત્રના પાઠ ને શ્રીમદ ભાગવતના પાઠ, ગીતાજીના પાઠનું વાંચન અને શ્રવણ કરવું અને પ્રભુના નામનો જાપ, નામ સ્મરણ કરી કે જેમાં અનેક સુખ સમાયેલા છે। તો આ હતું એકાદશીનું મહાત્મ્ય। હવે સાંભળીએ પાસાંકુશ એકાદશીની વ્રત કથા। યુધિષ્ઠિર બોલ્યા કે હે ભગવાન, આસો માસની શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે તથા તે વ્રત કરવાથી કયું ફળ મળે છે અને તે કૃપા કરીને મને કહો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના શ્રી મુખેથી આસો સુદ એકાદશીનું મહાત્મ્ય વર્ણવતા કહે છે, હે ધર્મરાજ, આ એકાદશી પાસાંકુશ એકાદશીના નામે પુરાણોમાં પ્રસિદ્ધ છે। તે વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે। આ વ્રત મનોવાંછિત ફળ આપનારું છે તેમજ મોક્ષદાયક છે અને વ્રત કરનાર અક્ષય પુણ્યનો ભાગીદાર બને છે। 100 વર્ષ સુધી દેહને કષ્ટ આપવાથી જે ફળ મળે છે એટલું જ ફળ આ વ્રત વિધિપૂર્વક કરનારને મળે છે। તેથી તમામ જીવાત્માએ આ વ્રત કરવું જોઈએ। આ વ્રત કરનારને મેરુ પર્વત જેટલું મહાફળ પ્રાપ્ત થાય છે। બધી એકાદશીમાં ઉત્તમ અને શ્રેષ્ઠ ગણાતી આ એકાદશીનું વ્રત કરનારને સૌભાગ્યવતી સ્ત્રી અને પરાક્રમી પુત્ર મળે છે। આ વ્રતના પુણ્યના પ્રતાપે 7 પેઢી સુધીના પિતૃઓની પણ સદગતિ થાય છે। આ એકાદશી પાપ તાપને હરનારી અને સ્વર્ગનું સુખ આપનારી છે। આ એકાદશીના દિવસે મનવાંછિત ફળની પ્રાપ્તિ માટે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ। આ પૂજન દ્વારા મનુષ્યને સ્વર્ગ લોકની પ્રાપ્તિ થાય છે। જે ફળ મનુષ્ય કઠિન તપસ્યાઓથી પ્રાપ્ત કરે છે તે ફળ એકાદશીના દિવસે ક્ષીર સાગરમાં શેષનાગ પર શયન કરનાર વિષ્ણુ ભગવાનને નમસ્કાર કરવાથી મળે છે અને મનુષ્યને યમનું દુઃખ ભોગવવું પડતું નથી। જે વિષ્ણુ ભક્ત શિવજીની નિંદા કરે છે અથવા જે શિવ ભક્ત વિષ્ણુ ભગવાનની નિંદા કરે છે તે નરકમાં જાય છે। 1000 અશ્વમેઘ અને 100 રાજસૂર્ય યજ્ઞનું ફળ આ એકાદશીના ફળના 16મા હિસ્સાની બરાબર પણ હોતું નથી। અર્થાત આ એકાદશી વ્રતને સમાન વિશ્વમાં કોઈ પવિત્ર તિથિ નથી। જો કોઈ મનુષ્ય કોઈ કારણના વશમાં થઈને આ એકાદશીનો ઉપવાસ કરે છે તો પણ તેને યમ દર્શન થતા નથી। આ એકાદશીના વ્રતથી મનુષ્યને સ્વસ્થ શરીર અને સુંદર સ્ત્રી તથા ધન ધાન્ય મળે છે અને અંતમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય છે। જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તેમના માતૃપક્ષના 10 પુરુષ, પિતૃપક્ષના 10 પુરુષ,
અને સ્ત્રી પક્ષના 10 પુરુષ વિષ્ણુનો વેશ ધારણ કરીને સુંદર આભૂષણોથી યુક્ત થઈને વિષ્ણુ લોકમાં જાય છે। જે મનુષ્ય આસો માસની શુક્લ પક્ષની પાસાંકુશા એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરે છે તેમને હરિલોક મળે છે। જે મનુષ્ય આ એકાદશીના દિવસે ભૂમિ ગાય અન્ન જળ ઉપાહન વસ્ત્ર છત્ર આદિનું દાન કરે છે તેને યમરાજાના દર્શન થતા નથી। આ મનુષ્ય આ લોકમાં સ્વસ્થ દીર્ઘાયુવાળા પુત્ર તથા ધન ધાન્યથી પૂર્ણ થઈને સુખ ભોગવે છે અને અંતમાં સ્વર્ગ લોકમાં જાય છે। આ એકાદશી મોક્ષદાયક આરોગ્યપ્રદ ધન ધાન્યની વૃદ્ધિ કરનારી યશ આપનારી શત્રુઓનો નાશ કરનારી અને આ સંસારમાં પુત્ર સુખ આપનારી છે। ગંગા ગયા કાશી પુષ્કર કે કુરુક્ષેત્રમાં આ વ્રત કરનાર ગરુડે બેસીને વૈકુંઠમાં જાય છે। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા જેહવે પીવસવા મૃતમેત દેવ ગોવિંદ દામોદર માધવેતી। જય શ્રી કૃષ્ણ।